ગુજરાતના ભાજપના સાંસદો સાથે અમિત શાહની બેઠક છે। ગુરુવારે રાત્રે દિલ્હીમાં અમિત શાહે બેઠક યોજી ગરવી ગુજરાત ભવનમાં બેઠક યોજાઈ। બેઠકમાં ગુજરાતના ભાજપના તમામ સાંસદો, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ હાજર રહ્યા હતા। સંસદના સત્ર દરમિયાન નિયમિત રીતે રાજ્યના સાંસદો સાથે આ પ્રકારની બેઠકો યોજાતી હોય છે। અમદાવાદની એસપીપી હોસ્પિટલમાં સારવાર લેવી મોંઘી પડશે। વધારાના ખર્ચ સાથે દાખલ થતા દર્દીઓએ 5-20 હજાર રૂપિયા ડિપોઝિટ પણ ભરવી પડશે। અમદાવાદ કોર્પોરેશન સંચાલિત એસવીપી હોસ્પિટલે સારવાર મેળવવાનો ખર્ચ વધારતા હવે અહીં દર્દીઓએ તેમનો ખિસ્સો ભરીને જ હોસ્પિટલમાં દાખલ થવું પડશે। જનરલ વોર્ડમાં દર્દીઓએ 50 રૂપિયા વધારાનો ચાર્જ ચૂકવવો પડશે। જનરલ વોર્ડમાં દાખલ થનારે 5,000 રૂપિયા ડિપોઝિટ ભરવી પડશે। ઇમરજન્સી મેડિકલ ઓફિસરનો ચાર્જ પણ 150થી વધારીને 300 કરાયો છે। જનરલ આઈસીયુનો ચાર્જ 2,000, અન્ય શ્રેણીના આઈસીયુનો ચાર્જ 3,000, ઓપરેશન માટે 3,000 થી 36,000 રૂપિયા સુધી રૂપિયા આપે તૈયાર રાખવા પડશે। રૂમનો ચાર્જ પણ 400 રૂપિયાથી 5,000 રૂપિયા સુધીનો રહેશે। એસવીપીમાં ભાવ વધારો 1,200 બેડમાં કોઈ પણ જાતનો ભાવ વધારો કરવામાં નથી આવ્યો। એક્ઝિક્યુટિવ બેડની અંદર 300 બેડ હતા, એની અંદર રૂમ ચાર્જિસ અને અમુક જે સારવારના જરૂરિયાત પ્રમાણેની જે જરૂરિયાત હોય છે, જે હાઈ લોકોની જરૂરિયાત છે, એવા 300 બેડ છે, સ્યુટ રૂમ છે, એના જ ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। અમે 75થી વધુ એવી વસ્તુ છે કે જેનો ભાવ 90%થી ઓછો કર્યો છે। તમે આઈસીયુ બેડની વાત કરીએ તો આઈસીયુ બેડ અમદાવાદની કોર્પોરેટ હોસ્પિટલો કરતાં આપણે ફક્ત ને ફક્ત આઈસીયુ બેડ 2,000 રૂપિયામાં આપીએ છીએ। તેમજ હોસ્પિટલમાં દાખલ થનાર દર્દીઓએ રૂપિયા 5,000 થી લઈ 20,000 સુધીની ડિપોઝિટ ભરવી પડશે। પ્રણવ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। એક તરફ રસીકરણ ઝુંબેશ તેજ બનાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે તો બીજી તરફ અમદાવાદ સહિતના કેટલાક શહેરોમાં રસી માટે લોકોને ધક્કા ખાવા પડી રહ્યા છે। એક તો મહામારી ઉપરથી રસીની કમી અને એમઆઈ ટોકનની મગજમારી, પ્રજા આખરે જાય તો જાય ક્યાં? રસીકરણ માટે ગુજરાતના સ્માર્ટ સિટી ગણાતા અમદાવાદમાં પણ જમીનની પરિસ્થિતિ સરકારના દાવા કરતા સાવ જ વિપરીત છે। જુલાઈથી અહીં આવું છું, હજુ રસી મળતી નથી। 16 જુલાઈથી હા, અને બીજો ડોઝ માટે 14 દિવસ પણ એ મારા હજુ મને મળતી નથી। અને એવું કહેવાનું કે સવારે તમારે 5 વાગે લાઈન ટોકન ઉભો રહેવું, ટોકન લીધા પછી તમારે આવવાનું કે એ કહે છે। ઘણા સિનિયર સિટીઝન્સને પણ કોરોના રસી લેવા માટે બેસાડી રાખવામાં આવે છે તો અમુક લોકો તેમના સગાવાલા માટે રસી લેવા ટોકન લેવા માટે આવે છે। આ સિસ્ટમથી ઘણા લોકો પરેશાન છે, પણ સત્તાધારી ભાજપના ધારાસભ્ય આ સિસ્ટમને લોકોની સુખાકારી માટેનું પગલું ગણાવી રહ્યા છે। વેક્સિન સેન્ટર ઉપર વેક્સિન લેતી વખતે જે સમય લાગે, અથવા હું વહેલો આવી ગયો છું અથવા કોઈ બીજો વ્યક્તિ મોડો આવે છે, અને એની લાઇનમાં વ્યક્તિઓ, ટૂંકમાં જે પ્રજાજનો વેક્સિન લેવા આવે છે, એ લોકો વચ્ચે અંદર ઘર્ષણ ના થાય એટલા માટે કોર્પોરેશન દ્વારા ખૂબ સરસ સગવડ કરવામાં આવી છે। એટલે જે ધારો કે 9 વાગે આવે છે એને એક ટોકન આપી દે છે, હવે 10 વાગે વાળો આવવાવાળો વ્યક્તિ સીધું આવીને વેક્સિન લઈ જાય, એટલે પ્રજા વચ્ચે ઘર્ષણ ના થાય એની સનુકૂળતા માટે, અનુકૂળતા માટે એક ટોકન રાખ્યા છે। રસીકરણ વધારવાની વાતો ભલે થાય, પણ હકીકત એ છે કે અમદાવાદ અને સુરતમાં રસીની અછત જોવા મળી અને લોકોને રસી લીધા વિના જ પાછા ફરવું પડ્યું, જ્યારે કે રાજકોટમાં તેનાથી સાવ જ ઉલટું જોવા મળ્યું। અહીં રસીનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે, પરંતુ લોકો રસી લેવા માટે નથી આવી રહ્યા, એટલે કે લોકોમાં રસી લેવાનો કોઈ જ ઉત્સાહ નથી જોવા મળતો। દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। મહત્વના સમાચારો સાથે